प्रणाम माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आप सौनु स्वागत छे। केम छो वाली मित्रों बाळको मजा में छो ने? अत्यारे आपणे कयो महीनो बैठो? श्रावण महीनो। कयो महीनो? श्रावण महीनो। श्रावण महीनाना पण 2-3 दिवस गया ने। श्रावण महीनानी ऋतु એટલે મોસમની ઋતુ કહેવાય। કઈ ઋતુ કહેવાય? મોસમની તહેવારોની ઋતુ કહેવાય। શ્રાવણ મહિનામાં તો સરસ મજાના તહેવારો આવે છે ને, તહેવારોનો આનંદ ઉઠાવવાનો અને જોડે જોડે ભણવાનું પણ, બરાબર? જોડે જોડે ભણતા બી જવાનું અને જે પણ તહેવારો આવતા હોય એનો આનંદ માણતા જવાનું। આજે આપણે સિનિયર કેજીમાં જે બાળકો ભણે છે તે બાળકો માટે અંગ્રેજી વિષય શીખવાનો છે। અંગ્રેજી વિષયમાં આપણે આગળના વિડીયોમાં 1-10 સુધીના અંગ્રેજી અંકો નોટમાં સ્વાધ્યાય પોથીમાં લખ્યા, બરાબર? હવે આપણે સ્વાપોથીમાં 1-11 અને 1-12 આ બંને અંગ્રેજી અંકો લખવાના છે। હવે આપણે પહેલાં તો 1-11 જે અંગ્રેજી અંક છે એ લખવાનું છે, સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। અને જુઓ સ્વાધ્યાય પોથીમાં શું આપેલું છે, ટપકા આપેલા છે પેલી લાઇનમાં, તો હવે પેલા ટપકા ગુંટી નાખવાના, બરાબર? 1-11 બોલતું જવાનું, લખતું જવાનું। 1-11 11 એટલે 11, 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 1-11 11 એટલે 11। હવે તે સ્વાધ્યાય પોથીમાં આપણે જે આપ્યા હતા 11ના જે ટપકા એ ગૂંટી નાખ્યા, બરાબર? હવે નીચેના જે ખાના ખાલી છે એમાં આપણે લખતા શીખીશું। 1-11 11 એટલે 11, 1-11 11 એટલે 11, 1-11 11 એટલે 11, 1-11 11 એટલે 11, 1-11 11 એટલે 11। આવી રીતે સલંગે સલંગ બોલવાનું ને લખવાનું, બરાબર? કોઈએ ચૂપચાપ બેસીને લખી નહીં નાખવાનું, એટલે આવડશે નહીં પછી। આપણે બોલતા જવાનું, લખતું જવાનું, એટલે આપણને કોઈ પૂછે તો આપણે એનો જવાબ પણ આપી શકીએ। 1-11 11 એટલે 11, 1-11 11 એટલે 11, 1-11 11 એટલે 11, 1-11 11 એટલે 11, 1-11 11 એટલે 11। હવે એના નીચેની લાઈન ખાલી છે ને એમાં લખીશું આપણે 1-11 11 એટલે 11, 1-11 11 એટલે 11, 1-11 11 એટલે 11, 1-11 11 એટલે 11, 1-11 11 એટલે 11। જુઓ આવી રીતે 1-11 લાઈન પૂરી થઈ ને, હવે જુઓ અહીંયા ચિત્રમાં જુઓ આખું જે બોક્સ છે એમાં કેટલા છે, ચાક સ્ટિક કેટલા છે, સ્ટિક આપેલી છે કેટલી છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ આખું બંચ 10 છે, કેટલા છે, 10નું 10 છે, 1-0-10 પછી આની બાજુમાં એક પડ્યું છે ને ગણવાનું ભેગું, 1 પછી કેટલા થાય, 1-2-10 પછી 1-1-11 11 એટલે 11, તે બાજુમાં 11 આપેલા છે ને 11 લખેલા છે। હવે જુઓ અહીંયા આ કેટલા છે પાંદડા આપણે ગણીશું ને, 1-2-3-4-5-6-7-8-9-10 11 કેટલા થયા, 11 11 એટલે 11। જુઓ
આવે ચિત્રો ગણતું જવાનું અને કેટલા છે એ બાજુમાં લખેલા છે. આપણને ખબર પડે છે કે આ 11 છે તો આપણે આ 11 લખેલા છે ને એ 11 જ ચિત્રો છે. કેટલા છે? 11 એટલે 11 ચિત્રો છે. હવે જો આપણે 11 લખ્યું ને એના નીચે શું આપેલું છે? 1 to 12. હવે આપણે 1 to 12 લખવાના છે તો શું કરવાનું? પહેલાં સ્વાધ્યાય પોથીમાં જુઓ, આ ટપકા જે આપેલા છે ટપકા ગુંટી નાખવાના. 1 to 12, 12 એટલે 12. 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 બરાબર, ટપકા ગુંટાઈ ગયા ને. હવે નીચે ખાના ખાલી છે એમાં લખીશું ને. હવે આપણે 1 to 12, 12 એટલે 12. 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 આવી રીતે આપણે લખતું જવાનું છે. 1 to 12, 12 એટલે 12. 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 બોલવાનું અને લખવાનું. હવે જુઓ અહીંયા ખાનું ખાલી છે એમાં લખીશું ને. 1 to 12, 12 એટલે 12. 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 આવી રીતે આપણે અંગ્રેજી અંક 1, 1, 11 અને એના નીચે 1 to 12 સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કર્યું ને. હા, હવે જુઓ અહીંયા બાજુમાં આખું બંચ આપ્યું છે. ચોકનું કેટલું છે પહેલાં ગણું, કેવી રીતે ગણો? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 બંચ છે આખું, બરાબર. હવે એની બાજુમાં છૂટા કેટલા ચાર સ્ટીક પડ્યા છે તો 10 પછી ગણવાનું. 11, 12. 1 to 12 કેટલા છે? 1 to 12. એની બાજુમાં બીજા ચિત્રો જુઓ કેટલા છે, ગણો તો. હવે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 એટલે 12, બરાબર. આવી રીતે વાલી મિત્રો તમે તમારા પાલ્યને નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં 1 થી 1 to 12 સુધીના અંગ્રેજી અંકો બોલીને લખાવશો તો તમારું બાળક જરા તરત જ એ અને એક અંક લખશે અને ઓળખતા પણ શીખી જશે. બરાબર, પ્રણામ.